આપણે આગળ ઊભી લીટી કરતાં શીખી ગયા. મને લાગે છે કે બધાને હવે આવડી ગયું હશે. આવડી ગયું છે ને? તો હવે આપણે આડી લીટી કરતાં શીખીશું. જેવી રીતે આપણે ટપકા જોડીને ઊભી લીટી બનાવેલી, એવી જ રીતે આપણે ટપકા જોડીને આડી લીટી બનાવીશું. હવે આપણે ટપકા જોડીને આડી લીટી બનાવીશું. તો હવે આપણે ટપકા જોડીને આડી લીટી બનાવવાનું શરૂ કરીએ. જેવી રીતે ઊભી લીટી બનાવેલી, એવી જ રીતે આડી લીટી બનાવવાની છે. ટપકા જોડીને લાઈન આડાઅવળી ના જવી જોઈએ. અને આને શું કહેવાય? આડી લીટી. બોલતું જવાનું છે અને કરતું જવાનું છે. આડી લીટી. હવે તમને ટપકા ટપકા જોડીને આડી લીટી બનાવતા તો આવડી ગયું હશે. તો હવે આપણે બે ટપકા જોડીને આડી લીટી બનાવતા શીખીશું. ચાલો બાળ દોસ્તો, હવે આપણે બે ટપકા જોડીને આડી લીટી બનાવતા શીખીએ. જુઓ કેટલું સહેલું છે. એક ટપકાને બીજા ટપકા સાથે ધીમે ધીમે જોડી દેવાનું આ રીતે, અને બોલતું જવાનું છે આડી લીટી એવી રીતે. આગળ આપણે જેવી રીતે ઊભી લીટીની પ્રેક્ટિસ કરીને નોટબુકમાં, ખાનાવાળી નોટબુકમાં, એવી જ રીતે આજે પણ આડી લીટીની પ્રેક્ટિસ કરવાની છે ખાનાવાળી નોટમાં. અને હવે આપણે ચિત્ર દ્વારા સમજીએ કે આડી લીટી કોને કહેવાય. આ શેનું ચિત્ર છે બાળ દોસ્તો? મંદિરનું. તો હવે આ ચિત્રમાં આપણે આડી લીટી જોઈએ. ક્યાં છે આડી લીટી મને બતાવો. તો જો હવે આ ટપકા જોડીને આપણે આડી લીટી બનાવીએ. ધીમે ધીમે ટપકા જોડવાના છે. શું કહેવાય આને? આડી લીટી. જો બાળ દોસ્તો, આપણે ખાલી આડી લીટીના જ ટપકા જોડવાના છે. શું કહેવાય આને? આડી લીટી. જો આ ટપકા જે જોડું છું એને શું કહેવાય? આડી લીટી. આવડી ગયું ને બધાને? આપણી આને આગળ શું શીખેલા? ઊભી લીટી. તો હવે આ મંદિરના ચિત્રમાં મને બતાવો તો કે ઊભી લીટી ક્યાં છે? આને શું કહેવાય? ઊભી લીટી. તો હવે આપણે આ ટપકા જોડીને ઊભી લીટી બનાવીશું. બસ જો આ રીતે ધીમે ધીમે ટપકા જોડીને ઊભી લીટી બનાવવાની છે. આ મંદિરની જે દિવાલ છે એ ઊભી લીટી કહેવાય. આપણે ખાલી ઊભી લીટી જ, ઊભી લીટીના જ ટપકા જોડવાના છે. જો બાળ દોસ્તો, હવે આપણે આગળ ઊભી લીટીનું જેવી રીતે હોમવર્ક કર્યું ને, એવી જ રીતે પાછું આજે આડી લીટીનું હોમવર્ક કરવાનું છે. તો હવે તમને ઊભી લીટી અને આડી લીટી આવડી ગઈ હશે ને? દોસ્તો કેમ છો બધા? મજામાં ને? આગળનું હોમવર્ક થઈ ગયું હશે ને બધાને? આપણે આગળ ઊભી લીટી અને આડી લીટી કરતાં શીખી ગયા. મને લાગે છે કે બધાને આવડી ગયું હશે. આવડી ગયું છે ને? તો હવે આપણે ત્રાસી લીટી કરતાં શીખીશું. જેવી રીતે આપણે આગળ ટપકા જોડીને ઊભી લીટી અને આડી લીટી બનાવેલી, એવી જ રીતે આપણે ટપકા જોડીને આજે ત્રાસી લીટી બનાવવાની છે. આપણે ટપકા જોડીને ત્રાસી લાઈન બનાવવાની છે. હવે આપણે ટપકા, શું કહેવાય આને? ત્રાસી લીટી. તો આપણે ટપકા જોડીને ત્રાસી લીટી બનાવવાની છે. બોલતું જવાનું છે અને ત્રાસી લીટી બનાવવાની છે. આડી અવળી લાઈન બિલકુલ ના જવી જોઈએ. જો બાળ દોસ્તો, શું કહેવાય આને? ત્રાસી લીટી. આવી જ રીતે એકબીજા ટપકા જોડીને ત્રાસી લીટી આપણે બનાવવાની છે. હવે ઊભી લીટી અને આડી લીટી તમે બનાવેલી, તો હવે ત્રાસી લીટી તો આવડી જ જશે. બોલતું જવાનું છે અને કરતી જવાની છે ત્રાસી લીટી. હવે ટપકા જોડીને તમને ત્રાસી લીટી બનાવતા આવડી ગયું હશે. તો હવે આપણે બે ટપકા જોડીને ત્રાસી લીટી બનાવતા
શીખીશું। જો હવે આપણે એક ટપકાને બીજા ટપકા સાથે જોડીને અને ત્રાંસી લીટી બનાવવાની છે। જો આ રીતે ધીમે ધીમે એક ટપકાને બીજા ટપકા સાથે જોડવાનું છે। આડી અવળી ના જવી જોઈએ, આવડી જશે ને બધાને, એકદમ સહેલું છે। ધીમે ધીમે એક ટપકાને બીજા ટપકા સાથે જોડવાનું છે અને બોલતું જવાનું છે કે ત્રાંસી લીટી। જો કેટલું સહેલું છે, એક ટપકાને બીજા ટપકા સાથે જોડવાનું છે અને ત્રાંસી લીટી બનાવવાની છે। જેવી રીતે આપણે ઊભી લીટી અને આડી લીટીનું બે ટપકા જોડીને હોમવર્ક કર્યું હતું, એવી જ રીતે અત્યારે પણ બે ટપકા જોડીને આ ત્રાંસી લીટીનું હોમવર્ક કરવાનું છે। આ મંદિરના ચિત્રમાં આપણે આડી લીટી અને ઊભી લીટી તો થઈ ગઈ છે, હવે આપણે ત્રાંસી લીટી કરીને આ મંદિરના ચિત્રને પૂર્ણ કરીશું। હવે ધીમે ધીમે ટપકા જોડીને આપણે ત્રાંસી લીટી કરવાની છે। શું કહેવાય આને? ત્રાંસી લીટી। અને આ શેનું ચિત્ર છે? મંદિરનું ચિત્ર છે। આ મંદિરના ચિત્રમાં આડી લીટી, ઊભી લીટી અને ત્રાંસી લીટી એમ કરીને આપણા આ મંદિરનું ચિત્ર પૂર્ણ થઈ ગયું છે। જુઓ તો કેટલું સરસ લાગે છે ને।